નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલું છે. આપણી સાથે હાલ ભગવતભાઈ પટેલ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત મંદિર વિશે આપશે. ભગવતભાઈ, આપનું સ્વાગત છે ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. ભગવતભાઈ, પહેલાં તો એ જણાવો કે આ મંદિર ક્યાં આવેલું છે, ક્યાં સ્થિત છે? સેટેલાઇટ જોધપુર ગામમાં આવેલું છે, કીર્તિ જાગર ફ્લેટની બાજુમાં, બાલાજી ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં. અને આ મંદિર દ્વારા આવા શું ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીઓ થાય છે અને શ્રાવણ માસ દરમિયાન શું શું મહત્વ હતું એના વિશે માહિતી? દર વર્ષે શ્રાવણ મહિનામાં જે સોમવાર આવે છે એમાં લગભગ પબ્લિક અમારા અહીંયા 3,000 થી 4,000 પબ્લિક દરરોજ આવે છે દર સોમવારે. અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હોય છે, પ્રસાદનું વિતરણ બહુ વ્યવસ્થિત રીતે થાય છે. અને અહીંયા ભાગવત કથાનું આયોજન પણ થાય છે અને સુંદરકાંડે પણ બેસાડવામાં આવે છે લોકો તરફથી, અને મેડિકલ ક્લેમ્પ કેમ્પે પણ કરવામાં આવે છે. અને ગાયત્રી યજ્ઞ દર શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે આખો મહિનો. પછી ધાર્મિક કાર્યક્રમો અવારનવાર થયા કરે છે અહીંયા. અને ગાયો ગૌશાળા પણ અહીંયા આવેલી છે આપણે ત્યાં કમ્પાઉન્ડમાં. ગાયો લગભગ 15 થી 20 ગાયો છે. અને દર વર્ષે આત્રા વર્ષે આપણે અહીંયા શિવલિંગનું આયોજન કરીએ છીએ. શું થીમથી અલગ અલગ શિવલિંગનું આયોજન હોય છે? કયા સોમવારે કેવી રીતે આયોજન? ગયા સોમવારે અમે ગણપતિ દાદાનું આયોજન કર્યું હતું શિવલિંગ ઉપર, અને આ સોમવારે આપણા જે છે કેળના પાનનું નાનું આયોજન કરેલું છે બધું. અને હું પોતે અહીંયા પ્રમુખ છું. મારું નામ ભગવતભાઈ સનાભાઈ પટેલ, જોધપુરનો રહેવાસી છું હું. થેન્ક યુ વેરી મચ. Thank you.
Hola,
આવું છું.